ઉમેદવારોની બીજી યાદીનું કાઉન્ટડાઉન શરૂ થયું છે ત્યારે 22 બેઠકોના ઉમેદવાર જાહેર થઈ શકે પ્રથમ તબક્કાની 6 અને બીજા તબક્કાની 16 ઉમેદવારોની જાહેરાત પ્રથમ તબક્કામાંથી 14મીએ ફોર્મ ભરવાનો છે મોડી રાત્રે કોંગ્રેસે જાહેર કર્યા વધુ 46 ઉમેદવાર લલિત વસોયા ધોરાજીથી ઉમેદવાર તો વર્તમાન 21 ધારાસભ્યોને અપાઈ ટિકિટ ત્યારે 4 મુસ્લિમ ઉમેદવાર कांग्रेस और बीटीपी वच्चे कोई गठबंधन नहीं तेरे कांग्रेस से डेडियापाड़ा और झगड़िया में उम्मीदवार कराया जाहिर तो डेडियापाड़ा में जेर में वसावा तथा झगड़िया में फतेसे वसावा ने टिकट अपाई जामनगर दक्षिण बैठक पर कांग्रेस उम्मीदवार जाहिर कराया तेरे मनोज कथिरिया ने मैदान उतारा तेरे कथिरियाए कहू प्रजा परिवर्तन इच्छे छे टंकारा बैठक पर कांग्रेस से ललित कगथरा ने कराया रिपीट तेरे कांग्रेस ना प्रमुख छे ललित कगथरा तो टिकट मिलता ललित कगथरा ए जीत नो विश्वास व्यक्त करो तापी बे बैठक पर कांग्रेस उम्मीदवार जाहिर कराया तेरे व्यारा और नीजर बैठक पर धारासभ्य ने कराया रिपीट तो व्यारा थी पूना गामित और नीजर थी सुनील गामित लड़ चूंटनी ભુજની બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર તેરે ભુજ બેઠક પર અર્જણ ભુડિયાને આપી ટિકિટ તો માધાપર જુનાવાસ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ છે અર્જણ ભુડિયા સુરત પૂર્વ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર જાહેર તેરે સુરત પૂર્વથી લિંબાયતના કોંગ્રેસ કોર્પોરેટર અસલમ સાયકલવાલાને મેદાને ઉતાર્યા તો સુરત પૂર્વ 3 ટર્મથી ભાજપ પાસે તો ભાજપે અરવિંદ રાણાને કર્યા છે રિપીટ મોરબીની વાંકાનેર કુવાડના બેઠક પર કોંગ્રેસે ઉમેદવારનું નામ જાહેર કર્યું ત્યારે મહંમદ જાવેદ પીરજાદાને આપી છે ટિકિટ ત્યારે અનેક વખત જીત મેળવ્યા બાદ આ વખતે પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો બોટાદમાં 106 ત્યારે ગઢડા વિધાનસભા અનામત બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત કરાઈ તો જગદેશભાઈ મોતીભાઈ ચાવડાની પસંદગી આ યાદીમાં નામ જાહેર થતા ખુશીનો માહોલ છવાયો ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ સંગઠનો આભાર વ્યક્ત કર્યો જૂનાગઢથી કોંગ્રેસે ભીખા જોશીને કર્યા રિપીટ ત્યારે ભીખા જોશીની ટિકિટ મળતા કાર્યકરો તેમના ઘરે પહોંચ્યા ભીખા જોશીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો જેતપુરથી કોંગ્રેસે દીપક વેકરિયાને આપી ટિકિટ ઉમેદવાર જાહેર થતા તેમણે કહ્યું કે મેં ટિકિટની ના પાડી તેમ છતાં પણ મારા પર વિશ્વાસ મુકાયો છે લોકો પણ પરિવર્તન ઇચ્છી રહ્યા છે તો જેતપુર કોંગ્રેસ પ્રમુખ છે દીપક વેકરિયા મોરબીમાં કાંતિ અમૃતિયાને ટિકિટ મળતા ઉત્સાહ ત્યારે પરશુરામધામમાં ભાજપ ઉમેદવાર કાંતિ અમૃતિયાએ કર્યો વિજય યજ્ઞ કાંતિ અમૃતિયા યજ્ઞ કરીને ઉમેદવારી ફોર્મ ભરશે વડોદરાની કરજણ બેઠક પરથી ભાજપે અક્ષય પટેલને મેદાને ઉતાર્યા 2020માંથી કોંગ્રેસનો હાથ છોડી તેઓ ભાજપમાં જોડાયા હતા તો ટિકિટ મળતાની સાથે સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો ભાજપે દાહોદની દેવગઢ બારિયા બેઠક પર બચુભાઈ ખાબરને રિપીટ કર્યા બચુભાઈના સમર્થકોમાં ખુશીનો માહોલ બચુભાઈ ગુજરાત સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે તો બચુભાઈએ આગામી ચૂંટણીમાં જંગી જીતનો દાવો કર્યો આણંદની સોજિત્રા વિધાનસભામાં ઉમેદવાર તરીકે ભાજપે વિપુલ પટેલને ચૂંટણી મેદાને ઉતાર્યા 2012 અને 2017ની ચૂંટણીમાં નજીવા મતોથી તેઓનો પરાજય થયો હતો તેમ છતાં પણ ભાજપે તેમને રિપીટ કરી વિશ્વાસ દાખવ્યો અમદાવાદમાં બાપુનગર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર દિનેશભાઈ કુશવા તો વિજલપુર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત ઠાકર તેમના સમર્થકોમાં ખુશીની લહેર જારી 59 ધંધુકા વિધાનસભા બેઠક પર ભાજપે ગત ચૂંટણીમાં હારેલા કાળુભાઈ ડાભીની ફરી પસંદગી કરી ત્યારે ભીમનાથ મહાદેવ મંદિરે પૂજા કરી મહંત આશુતોષ ગિરિબાપુના આશીર્વાદ મેળવી અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો દ્વારકા વિધાનસભા સીટ પર બબુભા માણેકને ટિકિટ મળતા કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ ત્યારે વિવિધ સમાજના લોકોએ કર્યું બબુભાનું સન્માન તો 8મી વખત ટિકિટ મળતા જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો બનાસકાંઠાની વાવ બેઠક પર સ્વરૂપજી ઠાકોરને ભાજપે આપી ટિકિટ સ્વરૂપજી ઠાકોર ક્ષત્રિય ઠાકોર સેનાના છે પ્રદેશ ઉપાધ્યક્ષ તો ટિકિટ મળતા જીતની આશા વ્યક્ત કરી રાજકોટના પૂર્વ વિધાનસભાના ઉમેદવાર કર્યા દર્શન ત્યારે ઉદય કાનગડે સદગુરુ રણછોડદાસજી મહારાજના સમાધિ મંદિરે કર્યા દર્શન તો મંદિરમાં મહાદેવ પર જળાભિષેક પણ કર્યો કોંગ્રેસે નવસારીની ગણદેવી બેઠક પર ઉમેદવાર બદલ્યા વિવાદ થતા કોંગ્રેસે ઉમેદવાર બદલવા પડ્યા તો શંકર પટેલનું નામ જાહેર થયું હતું અને તે બાદ વિરોધ બાદ અશોક પટેલ ભરશે ફોર્મ જૂનાગઢના માંગરોળમાં એઆઈએમઆઈએમના સુલેમાન પટેલ ઉમેદવાર તરીકે જાહેર 2017માં કોંગ્રેસના બાબુભાઈ વાજા તરફી મુસ્લિમોએ કર્યું હતું મતદાન ત્યારે કોંગ્રેસનો થયો હતો વિજય રાજકોટના ઉપલેટામાં સમાજવાદી પાર્ટીએ પોતાના 15 ઉમેદવારના નામ જાહેર કર્યા સમાજવાદી પાર્ટીના મેનિફેસ્ટો બહાર પાડ્યા તો પહેલા તબક્કામાં 20 જેટલા ઉમેદવારોની યાદી જાહેર
રાજકોટના ખીરસરા ગામે જુડી અદાવત રાખીને હુમલો કર્યો ત્યારે ચૂંટણીની વાત બાબતે હુમલાના આક્ષેપ. સમગ્ર ઘટનામાં વ્યક્તિને માથા ભાગે ઈજા થઈ, ઈજાગ્રસ્તને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો. પીએમ નરેન્દ્ર મોદી આજે બેંગ્લોરમાં ઘણા વિકાસ પ્રોજેક્ટ શરૂ કરશે ત્યારે ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ બેનું પણ ઉદઘાટન કરશે. ત્યારબાદ તેઓ દક્ષિણ ભારતની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે. વારાણસી જ્ઞાનવાપી મામલે આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી. ત્યારે સર્વેમાં મળેલા શિવલિંગ જેવી આકૃતિને સુરક્ષિત રાખવા સાથે જોડાયેલા આદેશને આગળ વધારવાની માંગ. 12 નવેમ્બરે ખત્મ થઈ રહી છે એસસીના છેલ્લા આદેશની સમયસીમા. શિવસેના સાંસદ સંજય રાઉતની જામીન પર આજે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી. ત્યારે મુંબઈની સેશન કોર્ટથી મળેલી જામીનની વિરુદ્ધ ઈડીએ કરી છે અપીલ. મુંબઈ ગોવા હાઈવે પર વિસ્ફોટક મળવાથી હડકંપ. ત્યારે પેણીની પાસે નદીમાં વિસ્ફોટક મળ્યા બાદ એટીએસે શરૂ કરી તપાસ. એમસીડી માટે કોંગ્રેસની ચૂંટણી સમિતિમાં 1984ના રમખાણોનો આરોપી જગદેશ ટાઇકલરનું નામ. ત્યારે બીજેપીએ કોંગ્રેસ પર લગાવ્યો આરોપ. બીજેપી પ્રવક્તા આરપીસીએ ટ્વીટ કરી લગાવ્યો આરોપ. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આજે 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં આરોપી જેકલિન ફર્નાન્ડીસના જામીન પર સુનાવણી કરશે. સુનાવણી દરમિયાન ઈડીએ જામીનનો વિરોધ કર્યો. દિલ્હીના જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાં બે જૂથો વચ્ચે થયું જોરદાર ઘર્ષણ. સમગ્ર ઘટનાની તસવીરો સામે આવ્યા બાદ પોલીસે સુરક્ષા કડક કરી. ટ્રેનમાંથી 2 કરોડનું સોનું ગાયબ. ત્યારે પટના અને આરાણી વચ્ચે કામખ્યાત નવી દિલ્હી ટ્રેનમાં થઈ હતી ચોરી. ત્યારે પટના રેલવે સ્ટેશનમાં નોંધાયો ગુનો. નોઈડામાં 2 કરોડની રોકડ જપ્ત. ત્યારે પોલીસ અને એસઓજીને મળી સફળતા. પકડાયેલા 8 આરોપીઓ આઈટીની ટીમ કરી રહી છે સવાલ જવાબ. ત્યારે હવાલા કારોબારીઓના રૂપિયા હોવાની પણ આશંકા. પ્રયાગરાજમાં મુખ્તાર અંસારીના નજીકના સંબંધી પર ઈડીના દરોડા. ત્યારે ઈડીની ટીમે પરિવાર અને અન્ય સભ્યોની લગભગ 12 કલાક સુધી પૂછપરછ કરી. સૂત્રો મુજબ મુખ્તાર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ ચાલુ. સબ રજિસ્ટ્રાર અને રજિસ્ટ્રારના રૂપમાં પ્રશાંતે કરી અધતધ કમાણી. ત્યારે પ્રશાંતકુમાર મુઝફ્ફરપુરમાં એઆઈજી તરીકે બચાવે છે ફરજ. દરોડામાં 1 કરોડ 86 લાખ રૂપિયાથી વધુની કિંમતના પ્લોટના દસ્તાવેજો મળી આવ્યા. પરિવારના સભ્યોના નામે બેંક ખાતામાં 80 લાખનું રોકાણ કરાયું તો લોકરમાંથી 36 લાખ રૂપિયાના ઘરેણા પણ મળી આવ્યા. બિહારના બહુરાઇશમાં મદરેસાઓના સર્વેનું કામ પૂર્ણ થયું તો જિલ્લામાં કુલ 491 મદરેસાઓની માન્યતા વગરના મળ્યા. ત્યારે નાનાપરા તાલુકામાં ઇન્ડો નેપાલ બોર્ડર વિસ્તારમાં 107 માન્યતા વગરના મદરેસા. જિલ્લામાં માન્યતા પ્રાપ્ત મદરેસાઓની સંખ્યા 302 રાજ્ય સરકારની ગ્રાન્ટથી ચાલે છે તો 11 મદરેસા. ત્યારે યોગી સરકારે યુપીમાં ચાલતા તમામ માન્ય અને અમાન્ય મદરેસાઓની 13 મુદ્દા પર તપાસ શરૂ કરાવી. તો કાનપુરમાં બરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કબજો હટાવવાનો વિરોધ. ત્યારે બીજેપી નેતાને પડ્યો ભારે. ત્યારે કેટલાક તત્વોએ બીજેપી નેતા પર પથ્થરમારો કર્યો. જવાબમાં બીજેપી નેતાની પત્નીએ પણ કર્યો પથ્થરમારો. ત્યારે વીડિયો થયો વાયરલ. ઔરંગાબાદમાં નક્સલીઓની સાજશના કામ. જંગલમાં ચાલી રહેલા સર્ચ ઓપરેશન દરમિયાન હથિયારો અને વિસ્ફોટકોનો જખીરો જપ્ત કરાયો હતો. 4 પિસ્તોલ, મેગઝીન અને 120 કારતૂસ જપ્ત કરાયા. ગ્વાલિયરમાં હથિયારો સાથેનો યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ત્યારે વીડિયોમાં યુવક યુવતી સાથે હથિયાર લઈને જતો જોવા મળ્યો તો પોલીસે વીડિયોના આધારે શોધખોળ હાથ ધરી. પંજાબના પટિયાલામાં 2 જૂથો વચ્ચે ગોળીબાર. તેરેસરો રોડ પર ગોળીબારમાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી. ઉન્નાવમાં નકલી ઓળખ કાર્ડ બનાવતી ગેંગનો પર્દાફાશ. ત્યારે લાંબા સમયથી મોટી રકમ લઈને આધાર તથા પાન કાર્ડ બનાવવાનો ગેંગ પર આરોપ. ત્યારે 4 યુવકની કરાઈ ધરપકડ. આરોપીઓ પાસેથી 2 સીપીયુ, 2 મોનિટર, 1 પ્રિન્ટર તથા 1 લેપટોપ, 2 કીબોર્ડ અને 1 સંપૂર્ણ બાયોમેટ્રિક ઉપકરણ તથા 2 સિંગલ ફિંગર બાયોમેટ્રિક ઉપકરણ જપ્ત કરાયા. ત્યારે 1 આઈરિસ ઉપકરણ, 2 પાવર કેબલ સહિતનો સામાન જપ્ત કરાયો. 2 વેબ કેમેરા, 1 અમેરિકન ટ્રસ્ટેડ પીથુ બેગ, 56 પાન કાર્ડ, 8 જન્મ પ્રમાણપત્ર આરોપીઓ પાસેથી પોલીસે જપ્ત કર્યા. આ ઉપરાંત 6 આધાર કાર્ડ, 9 સિમ કાર્ડ, 1 રીમ ત્યારે 13 ફોટો પેપર્સ પણ મળી આવ્યા છે. બિહારમાં શોર્ટકટ મારવાના ચક્કરમાં રેલના પાટા અને ટ્રેન વચ્ચે ફસાયો વ્યક્તિ. ત્યારે તેજ રફતાર ટ્રેન વ્યક્તિ પરથી પસાર થઈ સદનસીબે બચી ગયો વ્યક્તિનો જીવ. બિહારના ભાગલપુરના નવગાછિયા અને શાળામાં મિડ ડે મીલનું ભોજન જમવાથી 100થી વધુ બાળકો બીમાર. તો ભોજનમાં ઘરોળી પડતા બાળકોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવે.
फिरोजाबाद में भेड़सेड़ वालों पेट्रोल मळता ग्राहकों पंप पर हंगामो मचाव्यो। ग्राहकों वाहन में नखावेलू पेट्रोल काढ्युं। पेट्रोल पंप पर लोगों की भारी भीड़ लगी। सूरजपुर मद्रास काफे हाउस में मोड़ी रात्र भीषण आग लगी। त्रण माळनी होटल में रहेली दुकाने बधो सामान सळगी गयो। त्यारे आग लागवानुं मुख्य कारण अकबंध। वडी एडिशनल एसपी सहित पोलीस काफलो घटनास्थले पहोंच्यो। अभिनेत्री प्रियंका चोपड़ा 1090 वुमन पावर हेल्पलाइन की प्रशंसा करी। त्यारे महिलाओं की सुरक्षा ने ध्यान में राखी यूपी सरकार चलावी रही है 1090 हेल्पलाइन। बक्सरना अहिरोली में आयोजित सनातन संस्कृति सम्मेलन में विश्व विक्रम सर्जायो। त्यारे 11 लाख माटीना दीवाओं में बनेली श्री राम ने आकृति विश्व विक्रम। भारे वरसाद ने पानी भरावाना कारणे तमिलनाडु में घणी जग्याए शाळाओ बंद कराई। तो हवामान विभागे आगामी 24 कलाक सुधी मुसळधार वरसाद की शक्यता व्यक्त करी। तो आ साथे हाल समय छे एक विराम लो। आप जोता रहो न्यूज 18 गुजराती। वेलकम बैक। बात करिए आगर समाचार सुपरफास्ट की। दिल्ली में गुजरात एटीएस मोटू ऑपरेशन। अफगान नागरिक ने 8 किलो हेरोइन साथ पकड़ पाड़ो। तरह हेरोइन क्या आने मोकलावानुं लईने अफगान नागरिक की पूछपरछ शुरू कराई। 40 करोड़ हेरोइन एटीएस जब्त। भाजपे जाहिर करी प्रथम उम्मीदवारों की याद। 182 में 160 उम्मीदवारों जाहिर कर। 75 उम्मीदवारों ने रिपीट कराया जयरे 85 जूना जोगियों ने टिकट कपाई थी। याद में 14 महिला उम्मीदवारों ने स्थान। प्रथम तबक्का में 89 में 84 उम्मीदवार जाहिर। तो पहला तबक्का में 84 में 14 महिलाओं। तो बीजा तबक्का 77 उम्मीदवार नाम जाहिर कराया। भाजपनी याद में नवा युवा तथा पाटीदार और ब्राह्मण उम्मीदवारों जोवा मळ्यो। मुख्यमंत्री भूपेन्द्र पटेल घाटलोडिया थे जो लड़से चूंटनी। तेरे कांग्रेस उम्मीदवार डॉक्टर रमीबेन याज्ञिक ने अपाशे टक्कर। आपसे टक्कर तो हर्ष संघवी फरी सूरतनी मजूरा बैठक की उतरशे चूंटनी मैदान। भाजपे हार्दिक पटेल ने आपी टिकट। तेरे हार्दिक पटेल विरमगाम विधानसभा बैठक की लड़से चूंटनी। तो जेतपुर की जय सरादड़िया ने उतारे मैदान। तो मोरबी बैठक पर कांति अबरुतिया ने आपी टिकट। भाजपे जाहिर करेला उम्मीदवारों में अल्पेश ठाकुर ने आपी टिकट। तेरे वाव बैठक पर स्वरूप ठाकुर ने खराती शंकर चौधरी लड़से चूंटनी। अल्पेश ठाकुर गांधीनगर दक्षिण बैठक की लड़से चूंटनी। तेरे ठाकुर समाज ना आगेवान है अल्पेश ठाकुर। तेरे उत्तर ने मध्य गुजरात में है ठाकुर समाज की वस्ती। गांधीनगर में अल्पेश ठाकुर विरुद्ध लाग्या बेनरो। तेरे आयती उम्मीदवार ने भावी मुख्यमंत्री बेनर में करो उल्लेख। तेरे अमरी दक्षिण बैठक में तमारी कोई जरूर नहीं। तमारा राधन पुरुष बराबर है। जसदण थी कुंवरजी बावड़िया कतरगाम थी विनू बोरडिया लड़से चूंटनी। तो गढ़ा में शंभु प्रसाद टूंडिया ने टिकट अपाई। तेरे भाजपा उम्मीदवार में 4 डॉक्टर और 4 पीएचडी भाजपा उम्मीदवार सामेल थे। गीर सोमनाथ में पूजा वंशे प्रजा ने वचन साथ कांग्रेस ने आपी धमकी। तेरे कांग्रेस ने सरकार बने और वचनों पूरा नहीं करे तो राजीनामु आपवाने पण चिमकी। तो उना कांग्रेस विजय भवन सम्मेलन में आपी खातरी। सोमनाथ विधानसभा बैठक पर भाजपे मानसी परमार ने उम्मीदवार जाहिर कर। तेरे मानसी परमार सोमनाथ विधानसभा की बैठक की लड़से चूंटनी। तो मानसी परमार माजी धारासभ्य गोविंद परमार ना भद्रजा और हाल भाजप जिला प्रमुख छे। ऊना विधानसभा बैठक पर काळुभाई राठौड़ ने आपी टिकट। तेरे 2007 में भाजपा धारासभ्य तरीके चूंटाया था। छेल्ला 25 वर्ष से ऊना नगरपालिका में भाजपा शासन तेमज पूर्व पालिका प्रमुख और पार्टी में सक्रिय। पोरबंदर विधानसभा बैठक पर भाजपे बाबू बोखरिया ने आपी टिकट। तरह बाबू बोखरिया ने फरी टिकट मिलता समर्थकों में उत्साह माहौल। तो 5मी वक्त बाबू बोखरिया पोरबंदर विधानसभा बैठक की चूंटनी लड़ते। पोरबंदर ने कुतियाणा बैठक पर भाजपे उम्मीदवार जाहिर कर। तेरे जिला पंचायत पूर्व प्रमुख रमेश आडेद्रा ने आपी टिकट। भाजपे माणावदर बैठक पर बीजी बार जवाहर चावड़ा पर विश्वास मूक्यो। जवाहर चावड़ाए टिकट आप बदल पक्ष आभार मान्यो। तो उम्मीदवार विस्तार काम करने दावो कर। जामनगर दक्षिण बैठक पर भाजपे मनपा कोर्पोरेटर ने दिवेश अकबरी ने आपी टिकट। तो शहर भाजप कार्यालय कार्यकरोए दिवेश अकबरी स्वागत कर। दिवेश अकबरीए भव्य जीत मेलवा विश्वास व्यक्त। जामनगर उत्तर विधानसभा बैठक पर रीवाबा जाडेजा ने टिकट अपाई। तेरे रविन्द्र जाडेजा पत्नी रीवाबा पर विश्वास करने बदल भाजप मोवड़ी मंडलों आभार मान्यो। रीवाबा जाडेजाए बैठक जीतवा विश्वास व्यक्त कर।
जूनागढ़ की केशोद बैठक पर पूर्व राज्यकक्षा मंत्री देवाभाई मालम ने टिकट अपाई तो 2017 की चूंटनी में जूनागढ़ की 5 विधानसभा बैठकों पैकी एकमात्र देवाभाई जूनागढ़ की मांगरोड़ बैठक पर भाजपा उम्मीदवार तरीके भगवानजी करकठिया की जाहरात तो भगवानजी करकठिया पक्षे चौथी बार आपी कच्छनी अबड़ासा बैठक पर प्रद्युमनसिंह जाडेजा ने टिकट तेरे उम्मीदवारों अर्धी रात्र कॉल कर जाण कराई थी। प्रद्युमनसिंह जाडेजाए कहु कि रात्र 3 वगे फोन कर जाण कराई थी। कच्छनी रापर बैठक पर वीरेन्द्रसिंह जाडेजा ने टिकट मिली। वीरेन्द्रसिंह आ वक्त मांडवी थी नहीं परंतु रापर की चूंटी लड़े तो वीरेन्द्रसिंह जीत आशावाद व्यक्त कर। भावनगर भाजपा उम्मीदवारों की याद भावनगर पश्चिम में जीत वाखाणी ने कराया रिपीट। ग्राम्य में पुरुषोत्तम सोलंकी ने कराया रिपीट। तलाजा में गौतम चौहान नाम। भावनगर महुआ में शिवाभाई गोहिल ने टिकट आप तरह गारियाधार में केशुभाई नारायणी ने नाकरणी ने रिपीट कराया तरह भीखा बारैया पालीताणा की फरी लड़से चूंटी। भावनगर पूर्व की जाहरात हजी बाकी। भावनगर की तलाजा बैठक पर गौतम चौहान ने मिली टिकट। 2017 में गौतम चौहान थयो हतो पराजय। तलाजा बैठक पर गौतम चौहान ने उम्मीदवार जाहिर करता कार्यक्रम में खुशी नवा। भावनगर महुआ बैठक में शिवा गोहिल नाम जाहिर। शिवा गोहिल ने टिकट आप वर्तमान धारासभ्य आरसी मकवाणा की टिकट कपाई तो 2007 विधानसभा और 2014 पेटा चूंटनी में तलाजा बैठक पर जीत मिली। भावनगर की गारियाधार बैठक में वर्तमान धारासभ्य केशु नाकरणी ने रिपीट कर केशु नाकरणी ने फरी टिकट मिलता समर्थकों में खुशी तो केशुभाई नाकरणी 6 टर्म की भाजपा में चूंटाया। जामनगर ग्राम्य बैठक पर भाजपे राघवजी पटेल ने कराया रिपीट। राघवजी पटेल पर भाजपे फरी विश्वास मूक्यो। राघवजी पटेल ने पक्ष आभार मान्यो। जामनगर की कालावाड़ बैठक पर भाजपे मेघजी चावड़ा ने मैदान उतारा। मेघजी चावड़ा अगाउ पर धारासभ्य रही चुक्या है। मेघजी चावड़ाए पर मोवड़ी मंडल कार्यक्रमों ने पार्टी आभार मान्यो। राजकोट पश्चिम बैठक पर जैन समाज उम्मीदवार ने टिकट। डॉक्टर दर्शिता शाह ने अपाई टिकट तो राष्ट्रीय स्वयंसेवक संघ साथ जोड़ेला है दर्शिता शाह ने पिता। राजकोट पूर्व कैबिनेट मंत्री ने धारासभ्य ने फरी एक वक्त कराया रिपीट तरह जेतपुर जामगढ़ोड़ा सीट पर जयेश रादड़िया ने कराया रिपीट। राजकोट गोंडल में भाजपा सीट पर गीताबा जाडेजा रिपीट तरह पूर्व एमएलए जयराज सिंह पत्नी ने टिकट समर्थकों में अनोखी खुशी जवा मिली। विक्रमसिंह कॉम्प्लेक्स में करी उजवणी। तो आ साथ हाल आ बुलेटिन में बस आटलू। वधु समाचार ने अपडेट्स माटे आप जोता रहो न्यूज़ 18 गुजराती।